नमस्कार मित्रों, वेलकम टू माय चैनल दवे क्लासेस इंग्लिश फॉर ऑल। मित्रों, आफ्टर द लॉन्ग टाइम एकम कसोटी अत्यार सुधी आपणे चार आपी छे अने हवे आवी रही छे एकम कसोटी पांच। हाँ मित्रों, डिसेम्बरना एंडमां अंतमां एकम कसोटी पांचनुं आयोजन करवामां आव्युं छे, बराबर। अहीं आपणी पासे ऑफिशियल नोटिफिकेशन छे एनुं, पांचमी एकम कसोटीनुं आयोजन अंગે ધોરણ 9 થી 12માં। आ वीडियोनी आपणे अंदर जोईशुं के कया विषयनी एकम कसोटी छे, कई तारीखे लेवामां आवानी छे अने कई तारीखे नोटबुक પ્રશ્નપત્ર લખીને જમા કરવાનું છે। સર્વે માહિતી આપણે વિડીયોની અંદર જોઈશું। બટ બિફોર ઇટ મિત્રો, જો હજી પણ અમારી ચેનલ પર તમે નવા હો તો આવે એજ્યુકેશનલ ઇન્ફોર્મેશન વિડીયો જોવા અને એજ્યુકેશનલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો। સો હિયર વી ગો ફોર ધ નોટિફિકેશન ઓફ ધ એકમ કસોટી સ્ટાન્ડર્ડ 9 to 12। મિત્રો, અહીં આપણને જે વાત કરવામાં આવી છે એ પ્રમાણે કે 9થી 12ની અંદર વિદ્યાર્થીઓને દર માસના અંત ભાગમાં એકમ કસોટીનું આયોજન કરવામાં આવે છે। એમ ડિસેમ્બર 2020માં પણ ધોરણ 9થી 12ના બરાબર એકમ કસોટીનું આયોજન કરેલ છે। તો અહીંયા જો લખ્યું છે સૂચના મુજબ કે ધોરણ 9થી 12ની એકમ કસોટીમાં 28 ડિસેમ્બર 2020થી 2 જાન્યુઆરી 2021 દરમિયાન યોજવાની રહેશે। એટલે કે 28 તારીખથી 2 જાન્યુઆરી તારીખ સુધી તમારે પેપર લખવાના રહેશે, એ તમારી અનુકૂળતા મુજબ। તમને ક્યારે પેપર મળશે? જો મિત્રો, તો અહીંયા લખ્યું છે 28/12/2020 સવારે 11 કલાક સુધીમાં વિદ્યાર્થીઓ સુધી એકમ કસોટીના પ્રશ્નપત્ર હાર્ડ અથવા તો સોફ્ટ કોપી પહોંચાડી દેવામાં આવશે। એટલે કે તમારી શાળા દ્વારા અથવા તો અન્ય માધ્યમ દ્વારા તમને 28મી તારીખે મોડામાં મોડા પેપર મળી જશે। અને અભ્યાસક્રમની ચર્ચા કરીએ તો જો પાંચમી એકમ કસોટીનો અભ્યાસક્રમ ઓક્ટોબર અને નવેમ્બર માસ સુધીનો રહેશે, બરાબર। અને એની આગળ પણ આપણે જોઈશું કે એકચ્યુઅલી કયા વિષયની છે અને કયા કયા પ્રકરણો અંદર સામેલ કરેલા છે। ત્યારબાદ આપણે જોઈએ તો આ એકમ કસોટી ક્યારે જમા કરાવવાની છે, મેઇન મુદ્દો આપણે જોઈએ કે અહીંયા આપણે જાણી તો લીધું કે આ તારીખે છે 28 ડિસેમ્બરે આપણને પ્રશ્નપત્ર મળી જશે। અને ત્યારબાદ મિત્રો, આપણે પરીક્ષા જે પેપર છે લખીને, આમ તો જો અહીંયા લખ્યું છે કે 2/1/2021 સુધીમાં વાલીની દેખરેખની અનુકૂળતા મુજબ પ્રામાણિકપણે લખવાનું છે। અને એ જે નોટબુક છે બરાબર, એ સોફ્ટ અથવા તો હાર્ડ કોપી તારીખ 6/1/2021 સુધી, એટલે કે 6 જાન્યુઆરી સુધી તમારે એકમ કસોટી લખીને એના પ્રશ્નપત્ર નોટબુકમાં લખીને જમા કરાવવાના રહેશે। હવે આપણે આગળ અભ્યાસક્રમની ચર્ચા કરીએ તો મિત્રો, ત્યારબાદ પાંચમી એકમ કસોટી ડિસેમ્બર 2020 સામાન્ય પ્રવાહ માટે, મિત્રો સાંભળજો, ધોરણ 11/12 સામાન્ય પ્રવાહ માટેનો અભ્યાસક્રમ, એમાં સર્વપ્રથમ આપણે ધોરણ 11માં જોઈશું તો ધોરણ 11ની અંદર પહેલું ઇંગ્લિશનું રહેશે, બરાબર, સામાન્ય પ્રવાહ માટે ફર્સ્ટ લેંગ્વેજવાળા માટે બરાબર આ જે ચેપ્ટર્સ છે ઇંગ્લિશના એમાંથી પૂછવામાં આવશે। સેકન્ડ લેંગ્વેજ માટે ગુજરાતી મીડિયમ માટે યુનિટ 5 ધ પેપર ધ ફેન્ટમ પેટ બરાબર સપ્લિમેન્ટરી રીડરમાંથી માય મધર ઇફ વી આર ટુગેધર બરાબર ઇમેલ રાઇટિંગ રિપોર્ટ રાઇટિંગ અને ચેન્જ ધ ટેન્સ, આ વખતે મિત્રો ગ્રામરના પોઈન્ટ્સ પણ ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે। ત્યારબાદ ધોરણ 11માં અર્થશાસ્ત્રમાં પ્રકરણ 4 અને પ્રકરણ 5, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પ્રકરણ 5 પ્રકરણ 6। ત્યારબાદ મિત્રો, ધોરણ સામાન્ય પ્રમાણમાં ધોરણ 12ની આપણે ચર્ચા કરીએ તો ધોરણ 12માં ફર્સ્ટ લેંગ્વેજમાં બરાબર બુક ફ્લેમિંગો ચેપ્ટર 5 ઇન્ડિગો પોએમ 5A રોડ સાઇડ સ્ટેન્ડ એમાંથી પૂછવામાં આવશે। સેકન્ડ લેંગ્વેજની અંદર ગુજરાતી મીડિયમમાં યુનિટ 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વોર સપ્લિમેન્ટરી રીડિંગમાં 3, 4, 5, 6, 7 પછી એપ્લિકેશન રાઇટિંગ સ્પીચ રાઇટિંગ અને ચેન્જ ધ ટેન્સ ધોરણ 12ની અંદર। ત્યારબાદ એની અંદર અર્થવ્યવસ્થાની અંદર પ્રકરણ 4 અને પ્રકરણ 5માંથી પૂછવામાં આવશે પેપરમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ 6 અને પ્રકરણ 7। ત્યારબાદ મિત્રો, આપણે વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહની અંદર આપણે રસાયણ વિજ્ઞાનની અંદર ધોરણ 11માં પ્રકરણ 5, 6 અને 10, 8માંથી પ્રશ્નપત્ર પૂછવામાં આવશે। ભૌતિકવિજ્ઞાનની અંદર પ્રકરણ 6, 7, 8માંથી પ્રશ્નપત્ર પૂછવામાં આવશે ધોરણ 11માં। ત્યારબાદ રાસાયણ વિજ્ઞાનમાં ધોરણ 12માં 7, 10, 11, 12 પ્રકરણમાંથી પ્રશ્નપત્ર પૂછવામાં આવશે અને ભૌતિકવિજ્ઞાનમાં પ્રકરણ 6, 7, 8 અને 9માંથી પ્રશ્નપત્ર પૂછવામાં આવશે। એટલે કે વિજ્ઞાન પ્રવાહની અંદર 2 વિષયનો પ્રશ્નપત્ર હશે, રસાયણ વિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાન કેમિસ્ટ્રી અને ફિઝિક્સનું, અને સામાન્ય પ્રવાહની અંદર કીધું એમ 3 વિષયો હશે બરાબર, વાણિજ્ય સંચાલન અર્થવ્યવસ્થા અને ઇંગ્લિશ। આ રીતે મિત્રો એકમ કસોટીનું આયોજન કર્યું છે। તમને અમારો પસંદ આવ્યો હોય તો અને મિત્રો સાથે શેર કરજો, અને હજી પણ જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ઇટ। થેન્ક યુ સો મચ।